કેવો હોય મારા ગુજરાતનો નાથ, ગુજરાતનો નાથ. સફરજન એટલે આઈ લવ યુ, મરચું એટલે આઈ હેટ યુ. જમ્મુ કાશ્મીર ના પ્રવાસ ના વિકાસ માં ગુજરાતીઓ સૌથી મોખરે 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 મોખરે. લઈ જાઓ લઈ જાઓ મફત માં મોબાઈલ. 9 લાખ થી વધારે નો વિદેશી દારૂ પકડાયો. કેન્દ્રના પ્રધાન ને 13-13 સંતારો, 14માની તૈયારી. હેપી બર્થડે, હેપી બર્થડે. આજની તાજા ખબર, આજની તાજા ખબર, આજની તાજા ખબર. રાજ્યના નવા સુકાની કાલે કોણ બનશે? આજની તાજા ખબર. એ છાપાવાળા ભાઈ, આજની તાજા ખબર, આજની તાજા ખબર. એ દાદા, આ છાપું વાંચીને શું કરવા આંખો ફોડો છો? હા, આ છાપું વાંચશો ને એટલી વારમાં તો આ ટાંટિયા ખેંચ રાજ્યના સુકાનીની કહાની અને નિશાની બધું બદલાઈ જશે. ગરવી, ગુજરાતની એક જ નિશાની, છાશ વારે બદલાય સુકાની. અરે ભાઈ, આ ખુરશી તો હવે દ્રૌપદી બની ગઈ છે, દ્રૌપદી. છોડો યારો, આ રાજકારણ અને રાજકારણીઓની વાતો, શું કામ મસ્ત મસ્ત મોર્નિંગ બગાડો છો? હવે તો બધી ચિંતા દાદાને સોંપી દો. કેમ દાદા? ચિંતા તો થાય જ નહીં બેટા. હવે આ ઘરડી આંખોથી વતનની વેદના નથી વેઠી શકાતી, અને બહેરા થઈ ગયેલા કાનોથી માટીના મરસિયા નથી સંભળાતા. આ લીલુડી ગુજરાત, જ્યાં એક સમયે ક્રાંતિની મસાલો સળગતી હતી, ત્યાં આજે હાથ અને હૈયા સળગે છે. આ ભૂમિ પૂજ્ય બાપુની ભૂમિ છે. એક પોતરીધારી મહાત્માએ અહિંસાનો આલેખ જગાવીને અંગ્રેજી સલ્તનતના સત્તાના સૂર્યનો કાયમના માટે અસ્ત કરી નાખ્યો. સરદાર વલ્લભભાઈ જેવા સાવજે એક જ ગર્જના કરીને સેંકડો રજવાડાઓને સ્વતંત્રતાની એક જ કડી બનાવી દીધી. ઝવેરચંદ જેવા જોમર શાયરની આ ભૂમિ આજે વંદનાને બદલે વેદનાના ગીતો ગાઈ રહી છે. આજે શાંતિના સફેદ કબૂતરની આંખ અને પાંખ બંને લોહિયાળ છે. આજે રાજ્યને નવા સુકાનીની નહીં, રાજ્યના નાથની જરૂર છે. હા, રાજ્યના નાથની, એવો નાથ જેની આંખોમાં રાજ્યની સમૃદ્ધિના 100-100 સપના હોય. ઉમસના અંધકારમાં સબળી રહેલી રાજ્યની અસ્મિતાને આંગળી પકડીને પ્રકાશવંતી પૂનમ તરફ લઈ જઈ શકે. યસ, તેની વાણીમાં અર્જુનના ગાંડીવનો ટંકાર હોય. આ દીકરાઓ આ ગુર્જર ભૂમિ ઝંખે છે, એવો રાજ્યનો નાદ આવશે. આવશે જ આવશે, આપણે ગુજરાતનો નાદ આવશે. આખોમાં હજારો સપના લઈને આવશે, એ પૂનમની ચાંદની લઈને આવશે. હે શાસ્ત્રી, બેસો. આ વિધાનસભા નથી, પણ મારું ઘર છે. તમારે બધાએ રાહ જોવી પડી એ બદલ હું દિલગીર છું. હાઈકમાન્ડ સાથે વાત થઈ. કોનું નામ સંભળાય છે? બસ એ જ વાંધો છે. હાઈકમાન્ડ હજુ સુધી મગનું નામ મરી પાડતા નથી. મેં બધી જ રીતે પૂછી જોયું, પણ હરીફરીને એક જ વાત કરે છે કે રાજ્યના નવા સુકાનીનું નામ છેલ્લી ઘડીએ જાહેર કરશે. અને બિચારા હાઈકમાન્ડને ક્યાંથી ખબર હોય કે અહીંયા તો છાશ પણ ઉકળતા ચરુ જેવી છે. પક્ષના આંતરિક સંઘર્ષથી, પક્ષમાં પ્રવર્તતા અજંપાથી અને પક્ષમાં ભંગાણ પડવાના ડરથી હાઈકમાન્ડ ચિંતિત છે. તે ચિંતિત હોય જ ને. સમગ્ર રાજ્યને
દેશના રોલ મોડેલ બનાવવાના સપનાનું પારમરણ થઈ ગયું છે. રામ બોલો ભાઈ રામ. પ્રજાની અને પક્ષની ચિંતા ન કરો. હાલ અગત્યનો મુદ્દો એ છે કે આ રાજ્યનો નવો સુકાની કોણ બનશે. પણ ધારો કે કોઈ નવાની પસંદગી થઈ તો? તો પણ ચિંતા નથી. આમે તે લોકશાહીમાં શાસન માટે માથાની ગણતરી થાય છે. જે માથા આપણી પાસે વધારે છે. સ્ટેરિંગ વ્હીલ પાછળ બેઠેલો માણસ ઘણીવાર મોટરનો માલિક હોતો નથી. મુખ્યમંત્રી ભલે ને ગમે તે થાય, પણ મંત્રીઓ આપણા હોય એટલે રાજ આપણું જ. અમે તે પડદા પાછળનું શાસન એ જ ખરું શાસન હોય છે. અને એક બીજી પણ વાત છે, આ હાઈકમાન્ડ નામની હાથણી ગુજરાતના નાથનો કળશ ભલે ગમે તેના પર ઢોળે, પણ એને સાથ આપવાના બહાને એના હાથ કાપવાનું તો આપણા જ હાથમાં છે ને. બેસો બેસો બેસો. તમારું આ ગણિત હજુ મને સમજાતું નથી ડીટી. મહેતા અહીંયા શા માટે આવે છે? આપણી સાથે ચા પીવા. ચા પીવા? સાપ નોળિયાના ઘરે કે નોળિયો સાપના ઘરે માત્ર ચા પીવા તો ન જ આવે. તમે હજી નવા છો દોસ્ત, આ રાજકારણ છે. અહીં રોજ સમીકરણો બદલાય છે, જૂના તૂટે છે, નવા રચાય છે. અહીં સવારે હાથ મિલાવનારા સાંજે લાત મારવા વાળા બની જાય છે. મહેતાને આપણી પાસે મોકલીને માજી મુખ્યમંત્રી હાઈકમાન્ડ પાસે પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માંગે છે. પણ આપણને એમાં શું લાભ છે? હા હા સાચી વાત છે રાજુભાઈ, દેખીતી રીતે કોઈ જ લાભ નથી. તો કશું ગુમાવવાનું પણ નથી, એ પણ સત્ય છે. હાલ વિધાનસભામાં આપણી સ્થિતિ કંગાળ છે. આંગળીના વેઢે ગણી શકાય એટલી જૂથ સંખ્યાથી સત્તા ન મળે. બરાબર છે. રાજ્યમાં આવતીકાલે આપણી સ્થિતિ ઉજળી થાય એવા કોઈ સંજોગો પણ નથી. જ્યારે સત્તા સુંદરી સામે જોવા પણ તૈયાર ન હોય ત્યારે એક જ કામ કરવાનું રહે. એ કયું? શાસક પક્ષમાં અસંતોષની આગ ભડકાવતા રહો, હાથ મિલાવતા રહો, બળવાની ચિંગારી ચાપતા રહો અને કાનમાં ઝેર રેડતા રહો. કારણ કે ઉઆ લાલ લાઈટ વાળી ગાડીની લાલચ જ પક્ષને પળવારમાં પાયમાલ કરી નાખે છે. હાય ડેડી. આવ બેટી આવ આવ. કોલેજ જાય છે? હા ડેડી, હું કોલેજ જાઉં છું. જાઓ, ટેક કેર, સંભાળીને જજો. બાય ડેડી. બાય. નમસ્કાર દામોદર દસાણિયાજી, નમસ્કાર. તું દુખી ક્યું હે રહેતા? આજા આજા મેરે પાસ મહેતા. તું કાઇ કો દુખી રહેતા? આજા મેરે પાસ મહેતા. કેમ છો, મજામાં? અરે મહેતા, આ તો પ્રજા સામે જોડવાના હોય, આપણે તો સામ સામી પાટલી વાળા. હાથ જોડીએ નહી, હાથ મિલાવીએ. અરે મહેતા, તું ક્યુ હંમેશા રોતા? સાચું કહું દીદી, હું અહીં શા માટે આવ્યો છું ને એ જ હજુ મને સમજાતું નથી. ડોન્ટ વરી મિસ્ટર મહેતા, તમને સમજાય કે ન સમજાય, પણ તમારા મુખ્યમંત્રી જેને સમજાવવા માંગે છે એને જરૂર સમજાઈ જશે. સોરી અમર, થોડું મોડું થયું એમાં તું આટલો નારાજ થઈ ગયો?
મોડું થયું યાર, છેલ્લા એક કલાકથી તારી વેટ કરું છું. સોરી ડાર્લિંગ. નો સોરી, તારી ભૂલની સજા તને મળવી જ જોઈએ. સજામાં શું મળશે? મળશે નહીં, પણ તારે કંઈક આપવું પડશે. બોલ ને, શું આપવું પડશે? કહું? Thank you.
પ્યાર છે આપણો, મારી ખુદાઈ હે ગુરી તારી બાહોમાં મારી ખુદાઈ અરે તો ચિંતા નીકળ કે બધું કરવા માંડો હું તો હા બાપુ હું તો વગર ડામરે અને વગર કપસીએ રોડ બાંધનારો બાપુ, કાગળિયા પર બાપુ, વરસંગ મારું નામ હે, ડેફા ડેફા પાડી નાખો હું તો બાપુ. આ આપણે મા બાપ સરકાર નો કયાગ્ર સેવક હું. બરોબર. ઓ મારી અબડ થમસબ જરા આગળ થા, ઇતરે ગારડ બાપુ ની આશુ માં થોડી તાડેક પડે અને ઓળખાણ પડી બાપુ. ઓળખાણ પડી ગઈ હો, પડી ગઈ, જબરી પડી ગઈ. આજ તો હવાર ની છે ને, હથેળી માં ચેડ આવતી તી એની રાબ કાઢું. આ હું ને કવલી હાથે જ હોય, અને અમે કવલી ને બે હાથે હોય ને તો ભલભલા ની સડસપટ બાપુ સપટી વગાડતા માં દૂર કરી નાખીએ. પણ બાપુ હું એટલું પૂછતેલો, રાબ કાઢો અમારે તો સાહેબ ને મળવું હે. હા મળવું છે એમ, પણ તમને ખબર છે સાહેબ તો મીટિંગ માં છે. અરે મારા ભાઈ, આ મીટિંગ ને સિટિંગ તો ચાલ્યા કરે, શું કેવું છે બરાબર છે? હા સાચી વાત મારી કવાટ વાળી કવલી. હા પણ બાપુ હું તમને એટલું પૂછતેલો કે હવે તમે અમને અંદર જવા દો. અંદર જઈને હું જરા સાહેબ હાથે થોડી વાતી સીધી કરી લઉં, અને વાતી સીધી કરી અને જેવો બાયણે આવું ને બાપુ, એટલે પછી તમારી સડ સપટ નું બધું પાકું બાપુ. તો જાઓ તમે, અને સાંભળો, બહાર લોબી માં બેસવાનું, અને અંદર બહુ ખાસ મંત્રણા ચાલે છે, ખોનગી એટલે છે ને બહુ ગડબડ નહી, અને મેં કહ્યું છે એવું કોઈને કહેવાનું નહી. હા પણ થમ્સઅપ લાગે તારી રાત કાઢું. હેડ 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 જલ્દી હેડ. જય બાબા દેવ સાહેબ. તમે થોડી વાર બહાર બેસો, હમણાં હું આવું છું. ભલે બાપુ. હેડ કમલી હેડ. નમસ્કાર. નમસ્કાર. હા આઈએ બેસો. વાંચી લીધું, શું લાગે છે? પરિસ્થિતિ આપણે માનીએ છીએ તેના કરતા વધારે ગંભીર છે. આપણે જે માણસની પસંદગી કરી છે, લાગે છે કે એ માણસ આ ઉકળતા ચરુને શાંત કરી શકશે. જરૂર, તમે એ માણસથી પરિચિત છો, પણ હું એ માણસને ખૂબ નજીકથી ઓળખું છું. નાની ઉંમરે જ સંઘના પ્રચારક બનતાની સાથે જ આ માણસે પોતાના જીવનની ક્ષણે ક્ષણ રાષ્ટ્રને સમર્પિત કરી દીધી છે. આ માણસ પાસે પોલિટિકલ સાયન્સની ડિગ્રી છે, અને આ માણસે મીડિયા મેનેજમેન્ટનો કોર્સ વિદેશમાં કર્યો છે. જો તમે ના જાણતા હો તો એક વાત કહી દઉં કે આ માણસમાં બે વાત ખાસ છે. એક, કંઈક કરી છૂટવાની નેમ છે, જુસ્સો છે, દ્રષ્ટિ છે, ખમીર છે, ખુમારી છે, વ્યક્તિત્વ, વાકપટુતા, સ્પષ્ટ વક્તા અને વહીવટી કૌશલ્ય, આ ચારનો સમન્વય એટલે આ માણસ. અને બીજી વાત જે મેં મારી નજર સામે જોઈ છે, સળગતી સમસ્યાઓથી ઘેરાયેલી રાજ્યની પ્રજા અને પક્ષનો જો કોઈ તારણહાર બની શકે તો આ માણસ જ બની શકશે. કારણ કે આ માણસને અપેક્ષા, અફસોસ, આગ્રહ અને આવેશ આ ચારથી બચીને રહેતા આવડે છે. ભગવાન કરીને તમારો આ વિશ્વાસ સાચો ઠરે, પણ જો ગુજરાતમાં કંઈ બન્યું તો આપણી એટલે કે હાઈ કમાન્ડની લોકો હાય હાય કરશે. ચિંતા ના કરો, આજે આપણે જેને રાજ્યનો સુકાની બનાવ્યો છે
એ કાલે ગુજરાતનો નાથ બની દેખાડશે. ભારત માતા કી જય. ભારત માતા કી જય. વેરણ થઈ ગઈ વીજળી દૂરી, પાણીનો પોકા શહેર નગરની ગામે ગામે પ્રશ્નો બજા. વેરણ થઈ ગઈ વીજળી ગુંજે પાણીનો પોકા, વેરણ થઈ ગઈ વીજળી ગુંજે પાણીનો પોકા, શહેર નગર ને ગામે ગામે પ્રશ્નો ની વણઝાર, શહેર નગર ને ગામે ગામે પ્રશ્નો ની વણઝાર. આળા અંતર ઝંખે આજે, આળા અંતર ઝંખે આજે, હેત ભર્યો કોઈ હાથ કોણ બનશે ગુજરાત નો નાથ, કોણ બનશે ગુજરાત નો નાથ, કોણ બનશે ગુજરાત નો નાથ. અરે શું થયું, શું થયું, ગાડી કેમ બંધ પડી ગઈ? અરે જલ્દી કર, મારે તાત્કાલિક રાજભવન પહોંચવાનું છે. આજે નવા મુખ્યમંત્રીની વરણી થવાની છે, જલ્દી. સાહેબ ધક્કો મારવો પડશે. હું ધક્કો મારું? ના ના સાહેબ, તમે સ્ટેરિંગ પર બેસો, હું ધક્કો લગાવું છું. હે, આય આવ તો. હા હા અહીંયા. તારે જહાં તે આ છે. હે નેતા, હે 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 નેતા, હે રોટલો દઈશ, ઓટલો દઈશ, જર દઈશ જર, વીજળી દઈશ વીજળી. હે આગો જા, આગો જા. જવા દો ને સાહેબ, ગાંડો છે, બકવાસ કરે છે. ચાલ 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 ચાલ, બકવાસ નહીં, ભાષણ કરું છું, ભાષણ. હા ભાષણ. કોણ છે તું? ગાંધીએ ખાધી ગોળી ને ભગતસિંહ ને ફાંસી, જનતા જાય જન્મ અને સદા આપણી દાસી. બોલો 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 બોલો, ભારત માતા ની જય. કરેક્ટ. એ ગાંડો નથી, બહુ પોચેલી માયા છે. એ આવ. જી સાહેબ. આલે 50, એક મિનિટ. આલે 10, જા જલ્દી જા, જલ્દી ધક્કા મારો, ધક્કો મારી. હે બેસ. પેટ્રોલ પ્રજાના પર સેવાનું, મરાવે 10માં ધક્કા. લોપીધારી સંસદમાં બેસી મારે એકબીજાને મુક્કા. તા થૈયા 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 થઈ. એ અરે મને તો લઈ જા. ધન્યવાદ હસુ બાપા. નમસ્તે મિત્રો, સાથીઓ, આજે હું જે આનંદ અનુભવું છું એ શ્રી આપણા નમોનારાયણ જોગી આપણા ગુજરાતનું સુકાની પદ સોંપતા જે આનંદ મને થાય છે એ જ આનંદ આપ સૌને થતો હશે. આવતીકાલે આપણા શ્રી નમોનારાયણ જોગી રાજ્યનું નવું સુકાની પદ સંભાળવા માટે જે શપથવિધિ કરવાના છે એ પહેલાં એમની પોતાની દીર્ઘદ્રષ્ટિ
એમની પોતાની દેશ દાજ, એમની રાજ્ય પ્રત્યેની નિષ્ઠા, આ બધું જ જો આપણે એમના સ્વમુખે સાંભળીએ તો આપણા સૌને વધારે જાણકારી પ્રાપ્ત થશે અને મને પણ ખૂબ આનંદ થશે. સાથીઓ, મિત્રો, સત્તા એ સેવાનું માત્ર એક સાધન છે, સીડી નથી. આ સૂત્રને સાકાર કરવા મેં આ સુકાન સંભાળ્યું છે. પ્રશ્નો અને પડકાર મને હંમેશા ગમે છે, કારણ કે જો જુસ્સો અને જમામર્દીની કસોટી ઝંઝાવાત સામે જ થાય છે. દોસ્તો, ઇસ ગર્વાન્વિત ગુર્જર ધરતી કો શાંતિ ઓર સમૃદ્ધિ કે શિખર પર પહોંચાને કે લિયે મેને જો સપના દેખા હૈ વો સપના કોઈ નીંદ મેં નહીં દેખા બલ્કિ જાગતી હુઈ આંખો સે દેખા હૈ ઓર મેરા યે સપના હમારે રાજ્ય કી જનતા કે પ્રશ્નો ઓર પીડા કા પ્રતિબિંબ હૈ. આમ જનતા કો સરકાર સે ઉનકી આંખો કો આશ્વાસન નહીં, ઉનકી આંખો કે આંસુ પહોંચને વાલા ચાહિયે. સાથીઓ, 5 કરોડ પ્રજાની પીડા મારે અને તમારે વેઠવાની છે, કારણ કે જે પીડા વેઠી શકે છે એ જ પુરસ્કાર પામી શકે છે. જે વાંસ કોતાનામાં કાણા પડવા દે છે એ જ વાંસળી બની શકે છે. જે બીજાને સંભાળી શકે છે એ જ પોતાની જાતને સંભાળી શકે છે. એક મુખ્યમંત્રી તરીકે નહીં, મારી 5 કરોડ પ્રજાના મિત્ર તરીકે તમને સૌને એક જ વાત કહેવાની છે. મિત્રો, બીજાને જે ઉપયોગી ન બની શકે એ ક્યારે યોગી ન બની શકે. મિત્રો, ગુજરાત કે વિકાસ યાત્રા મેં મુજે આપકા સાથ, સહકાર, સહયોગ ઓર સમર્પણ ચાહીએ. ઓર મુજે ઉમ્મીદ હૈ ઓર મેં આશા રખતા હું કે આપ સબ મેરે સાથ હૈ. પક્ષ પ્રત્યેની આપણી વફાદારી અને નિષ્ઠા જ આવતીકાલે એકતા અને અખંડતા ના તેવડા બણીને સમગ્ર રાજમાં અજવાળા પાથરશે. આજ આપ સભી હમારે સાથ યે પ્રણ કીજીએ, યે શપથ લીજીએ કે પાર્ટી હમારા પ્રાણ હૈ, હમારા રાજ્ય હમારી આત્મા, ઓર હમારા દેશ હમારા પરમાત્મા. જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય. મારો મિત્ર મુખ્યમંત્રી બની ગયો. માસી, જલ્દી ટીવી ચાલુ કરો, જલ્દી કરો. હા, કેમ? ટીવીમાં કઈ ખાસ પ્રોગ્રામ છે? ખાસ નહીં, ખાસમ ખાસ પ્રોગ્રામ છે. તમારો દીકરો, તમારો લાડક વાવ નમો નારાયણ આપણા રાજ્યનો મુખ્યમંત્રી બની ગયો છે અને એનું શપથ ગ્રહણ વિધિનું લાઈવ ટેલિકાસ્ટ ચાલી રહ્યું છે, જીવંત પ્રસારણ. તમે જોશો તો તમારી છાતી ગજ ગજ ફૂલી જશે. આ હા હા હા, તમારો દીકરો આપણા રાજ્યનો સર્વોચ્ચ સત્તાધીશ. વિઠ્ઠલભાઈ, જલ્દી ટીવી ચાલુ કરો ને. પ્રકાશ બેટા, મારે મારા નારાયણને સત્તાના શિખરે નહીં, સેવાના ગૌરી શિખર પર બેઠેલો જોવો છે. એના રુધિરમાં રાષ્ટ્રભક્તિ છે, એના રૂવે રૂવે રાષ્ટ્રનું ઋણ ચૂકવવાની ઝંખના છે. તેલના ટીપા માટે તળવળતા આ ગરીબોના ઝૂંપડા સુધી અન્ન, વસ્ત્ર અને આવાસ પહોંચાડશે મારો લાલ. મને વિશ્વાસ છે મારા ધાવણ પર. અરે માસી, તમે ટીવીમાં જુઓ તો ખરા, કેવી જાત જમાલ છે, કેવી ભવ્યતા છે. વિઠ્ઠલભાઈ, તમે તો સમજો યાર. ના દીકરા, ના. મારો દીકરો ભગવા વગરનો ભેખધારી છે અને હું નથી ઈચ્છતી કે આ માની મમતા એને વતનનું ઋણ ચૂકવવામાં અંતરાય રૂપ બને. અને દીકરા, જો
એ જતા જતા આ ફોન મને આપી ગયો છે. અને જતા જતા શું કહ્યું મને ખબર છે? શું? મને કહ્યું, માં મને આશીર્વાદ આપ, કર્તવ્યની કાટાળી કેડી પર ચાલતા કોઈ લાગણી મારા કાર્યમાં અંતરાય ન બને. પછી મને કહ્યું કે દીકરાની જ્યારે જરૂર પડે ને ત્યારે મને ફોન કરજે, જ્યાં હોઈશ જે સ્થિતિમાં હોઈશ ત્યાંથી ઉઘાડા પગે દોડતો આવીશ. વાહ, તમે તો ખુશ છો ને વિઠ્ઠલભાઈ? બેહદ ખુશ છું. મારો ભાઈ આ રાજ્યનો મુખ્યમંત્રી બની ગયો છે. હવે તો મારું કામ થઈ જ ગયું સમજો. અરે ગાંડી, આ બાજુ આમ કે તું આ બાજુ ભાઈ કે આ જો તો ખરી પેપર માં કોનો ફોટો આવ્યો છે? આ તો ભાઈ આપણા ગામ માં આવતા હતા ઈ જ ને જોગી ભાઈ. જો આપણી હાથે આવતા હતા, આપણા ગામ માં બધા હાથે વાતું કરતા હતા અને બધાના કામ પણ કરતા હતા વગર સવાર થી. ઈ આપણા ભાઈ નો ફોટો છે. અને આપણી હારે બેસીને મકાઈના રોટલા ખાતા હતા. અરે કમલી કમલી, હવે તો કોઈ સંતાન નું કારણ જ નહીં મળે બાપુ. હવે તો ભાઈ મુખ્ય પ્રધાન બની ગયા હે. હવે તો ગામે ગામે પાકા પાકા રોડ બંધાવવાના હે, અને ઢેપા ઢેપા પાડી નાખવાના, અને મલાઈ જેવા રોડ બનશે. અને આપણા આદિવાસી માટે, એમના વિકાસ માટે હું બનવાનું હે, ખબર હે? આવાસ બનવાના હે. એટલે ઝૂંપડા ભૂપડા બધા ભૂલી જવાના બાપા, પાકા ધાબા વાળા મકાન બનવાના હે. અને બીજી વાત સાંભળો બાપુ, આ પ્રધાન બની જાય ને એટલે હવે જે પેલા સુટકેસો ભરી ભરી ને કોન્ટ્રાક્ટર ના કામ થતેલા ને, હવે એવું નહીં મળે બાપુ. બધાના ટાટિયા સાફ કરી ને કે, અને હવે તો સોકે સોકું કામ થવાનું. બેતાલી હું કો વરસાદ સરકારી કોન્ટ્રાક્ટર. શું કહો છો મુખ્યમંત્રીજી? ગમે તે કહો, માણસ છે શક્તિશાળી. કોઈ દમ નહીં, કોઈ દેખાવ નહીં, સીધી ને સટ વાત, છાતી વિંધી નાખે એવી. શું કહો છો મુખ્યમંત્રીજી? આ માણસ સફળ સુકાની સાબિત થશે ખરો? મહેતાજી, સૌથી પહેલા તમે એક કામ કરો, મને મુખ્યમંત્રી કહેવાનું અને માન આપવાનું બંધ કરી દો. બાકી એક વાત નક્કી છે કે પક્ષે આ માણસની પસંદગી કરીને ભયંકર સ્પષ્ટતા કરી છે. બાકી પક્ષમાં કોઈ પણ બળવો કરીને રણશીંગું ફૂંકે તો પક્ષ એને એક મિનિટમાં હકાલપટ્ટી કરી નાખે, એ વાત નક્કી છે. તો શું આપણે આમ મૂંગા બેસીને તમાશો જોઈ રાખવાનો છે? ના, આપણે આપણા નવા સુકાનીને સાથ આપવાનો છે. આપણા પક્ષમાં આ સનિષ્ઠ સૈનિકે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જ્વલંત સિદ્ધિ અને સફળતા અપાવી છે. બાકી આ માણસને નાનો અને નવો નિશાળીઓ ન સમજતા. સંગઠનમાં રહી અને પક્ષને સિદ્ધિઓ અપાવી અને 5 કરોડ જનતાની અપેક્ષા પૂર્ણ કરવીને એ જુદી વાત છે મંત્રીજી. પણ સૂઠના ગાંગડે ગાંધી બની બેઠેલા કંઈક સત્તાધારીઓ સત્તાના સિંહાસન પર બેસતા જ સેવાને સૂળીએ ચઢાવી દઈ અને સત્તાના કેફમાં ડૂબી જાય છે. કેમ મિત્રો, બરાબર ને? સાવ સાચી વાત છે. 5 કરોડની પ્રજા સામે ભાષણ ભાણનારા ગુજરાતના નવા નાથ આપણા હાથ અને સાથ વગર કેવા પામર થઈ જશે એની વાત તો આવનારા દિવસો જ કહેશે. નહીં નહીં, તમે ચિંતા નહીં કરો, હું બધું સંભાળી લઈશ. નહીં નહીં, અરે હું છું ને. હા નમસ્કાર, દિલ્હીથી ફોન હતો. હા બેસો, હાઈ કમાન્ડનો. હા સલામ અલેકુમ સાહેબ. વાલેકુમ સલામ, બધું ઠીક છે ને? એકદમ ઠીક, એકદમ ઠીક સાહેબ. આજે 4 સફળતાપૂર્વક અમે સંમેલનો કર્યા છે. ઓહ, એમાં પત્રકારો પણ હતા. આવતીકાલે તમામ છાપાઓમાં પહેલા પાને છપાઈ ગયું હશે.
કે એક સાંપ્રદાયિક વિચારધારા ધરાવતા આ રાજ્યના નવા સુકાનીમાં પ્રજાને બિલકુલ વિશ્વાસ નથી. ગુડ, વેરી ગુડ. હસનભાઈ, જરૂર પડે તો રેલી કાઢો, સરઘસ કાઢો, આંદોલન કરો. 5 કરોડ પ્રજાની વાત કરનારા ગુજરાતના નાથને 5 વર્ષ તો દૂર, 5 જ દિવસમાં બાન થઈ જશે. તમારી બધી વાત એકદમ સાચી, પણ મારા ટેબલ પર જુઓ, આ ફાઇલોના ઢગલા પડ્યા છે. અને આપણા નવા મુખ્યમંત્રીએ જાહેર કર્યું છે કે સરકારી ઓફિસમાં સરકારી કર્મચારીઓને કર્મ અને કર્મયોગી બનાવવા માટે જરૂર પડે એટલા કડક કાયદા લેવામાં આવશે, એમાં સરકાર અચકાય નહીં. એ શા, મુખ્યમંત્રી ખરેખર એવું બોલ્યા છે? દોસ્ત, હજુ નવી નવી ગાદી સંભાળી છે, બોલ્યા કરે. એમને બિચારાને ક્યાંથી ખબર કે વાતોના વડાથી સરકારી સડા જતા નથી. આ તો પેલા નવા નવા આવેલા પીઆઈ જેવું છે, 2-4 જગ્યાએ ધડબડાટી બોલાવે એટલે હપ્તાનું કદ વધે, હપ્તાનું કદ વધે એટલે હાવહાવ બંધ. અરે ભાઈ, આ તો ચાલ્યા કરે, રગશિયું ગાડું છે, ચાલ્યા જ કરે. પેલો દંભી જો કેવો ફાઇલોમાં ઘૂપીને બેઠો છે, જાણે 1 જ દિવસમાં આખા ગુજરાતની કાયપલટ કરીને નાખવાનો હોય. આનો દંભી દંભી છે, દંભી. હોય હોય, ગામ હોય ત્યાં આવો એકાદ ઈમાનદાર ઉકરડો પણ હોય જ. બરાબર છે, રગશિયા ગાળા માટે આવા બળદિયા પણ જોઈએ ને. વાગ્યું તો નથી ને? ના ના, બેસો. ઈમાનદાર અને સેવાભાવી માણસે સલામ કરવાની ન હોય, સલામ જીલવાની હોય. બેસો, બેસો. સોરી સર. પૂછી જુઓ મિસ્ટર સચિવ, કદાચ તમને સચિવાલયનું સત્ય દેખાય છે, ઘડિયાળમાં જોતા આવડે છે? સોરી સર. નહીં મિસ્ટર સચિવ, 5 કરોડ પ્રજા કમર તોડ કરવેરા ભરી રહી છે. તમને બધાને 5 આંકડાના જે તો તિંગ પગાર મળે છે, એ પૈસા પ્રજાના પર સેવાના છે. મોંઘવારી નો માર સહન કરતો મધ્યમ વર્ગ, જાત જાતની વ્યાધિઓથી ઘેરાયેલો વેપારી વર્ગ, ઝૂંપડામાં જીવન ટકાવી રાખવા મતો ગરીબ મજૂર પોતાનું પેટ કાપીને કરવેરા ભરે છે. રાજ્યના વિકાસ માટે, દેશના વિકાસ માટે, વીજળી માટે, પાણી માટે, રસ્તાઓ માટે, સુવિધાઓ માટે. અને અહીં અહીં ફાઇલો પર વર્ષોની ધૂળ ચડી જાય, ઉદય આંટા મારતી થઈ જાય, તો પણ ફાઇલ એક તસુ પણ આગળ નથી વધતી. નહીં, આજ સુધી જે ચાલ્યું છે એ હવે નહીં ચાલે. મિસ્ટર રંગનાથન. યસ સર. જે ખાલી ખુરશી દેખાય છે એ તમામના નામ અને હોદ્દા જાણી એ તમામને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરો. અહીં આવીને છાપા વાંચનારા, પગ લાંબા કરીને બેસનારા, ટોળ ટપ્પા મારનારા તમામના ઇન્ક્રીમેન્ટ 3 વર્ષ માટે અટકાવી એમની સર્વિસ બુકમાં આવતની નોંધ કરો. અને હા, મિસ્ટર સચિવ જો સ્વૈચ્છિક રાજીનામું ના આપે તો એમને પણ સસ્પેન્ડ કરી દો. સચિવ શ્રી, એવું નથી લાગતું કે હવે કેશ એન્ડ કેરી વિભાગ ઓફિસોમાં સદાને માટે બંધ થઈ જશે? આવ રંગનાથન. યસ સર. સર નહીં, ભાઈ. ભાઈ? હા ભાઈ, તમે મારા રહસ્યમય સચિવ છો,
પરિવર્તનના નામે થયેલા પથને ભાઈ શબ્દને બોરિંગ બનાવી દીધો છે એ હું જાણું છું. રંગનાથન, આ બારી બહાર જુઓ. જુઓ, કઈ દેખાય છે? બહાર તો અંધકાર છે ભાઈ. આ અંધકારમાં તમારી આંખ એ નહીં જોઈ શકે જે મારી આંખ જોઈ રહી છે. રંગનાથન, એક વાત યાદ રાખો, જે અદૃશ્ય જોઈ શકે છે એ જ અશક્ય કરી શકે છે. મારે આધુનિક વિજ્ઞાન અને લોક ભાગીદારીથી આપણા રાજ્યને સંપૂર્ણ રીતે તમામ સમસ્યાઓથી મુક્ત કરીને આવતીકાલ સમૃદ્ધ બનાવી છે. આવો ભાઈ, આ બધા આપણા પ્રધાનો પધાર્યા છે. હા, આપને મળવા માંગે છે. આવો બેસો, બેસો મહાનુભાવો. તમે જાણો છો, મેં તમને ચાર મંત્રીઓને અહીં શા માટે બોલાવ્યા છે? કદાચ અમારું સ્થાન ક્યાં છે એ જણાવવા માટે. નંદિનીબેન, તમે શું માનો છો? મને લાગે છે કે ચાર ની સંખ્યા પાછળ કોઈ હેતુ છે. કદાચ તમે અમને ખુરશીના ચાર પાયા બનાવવા માંગો છો? નહીં, પાયા નહીં, ચાર સ્તંભ. શિક્ષણ, વિદ્યુત, પ્રગતિ, સંસ્કાર, વિકાસ, આરોગ્ય અને એકતા. આ સાત સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે મારે ચાર વિશ્વાસુ સાથીદારોની જરૂર છે, અને એ ચાર તમે છો. ખાતરી રાખજો, વિપત્તિના વંટોળમાં અને આફતની આંધીમાં પણ અમે આપની સાથે છીએ. બસ આ શબ્દોને મારે જીવંત સ્વરૂપે જોવા છે. અમર કવિ વિલિયમ વોર્ડ્સવર્થની જેમ મારે પણ વાદળીની આંગળી પકડીને સમગ્ર ગુર્જર ભૂમિ અને આકાશને સમૃદ્ધ કરવા છે. વાત સાંભળી લો, મારી પ્રત્યેક ક્ષણે ક્ષણ 5 કરોડ પ્રજાના કલ્યાણ માટે જ ન્યૂછાવર છે. પણ અત્યારે આપણે જે આંતરિક અને બાહ્ય સંકટોથી ઘેરાયેલા હોવા છતાં. ઉત્તમ ભાઈ, જો લોગ મુસીબતો સે ડર કર પતવાર છોડ દેતે હૈ વો કિનારે કભી નહીં પહોંચતે. ગુજરાતની 5 કરોડ પ્રજા મારી સાથે હશે ત્યાં સુધી હું જાહેરમાં સૌને કહીશ કે બીજાના ટાટિયા ખેંચવાના કામો તો ખૂબ કર્યા. આવો હવે બીજાને હાથ આપીને આગળ વધારીએ. અને હા, પોતપોતાના ડિપાર્ટમેન્ટોની ફાઇલોનો અભ્યાસ કરી લેજો. ફાઇલ અગત્યની છે ભાઈ? બહુ જ અગત્યની છે, પણ ખાનગી નથી. રાજ્યનું સુકાન સંભાળતા પહેલા મેં ગુર્જર ભૂમિના સર્વાંગી વિકાસ માટે જે યોજનાઓ બનાવી છે એની આ કાચી રૂપરેખા છે. એક વાત કહું મુખ્યમંત્રીજી, ફાઇલોનો અભ્યાસ મેં પણ કર્યો છે. શું લાગ્યું? સડકતી સમસ્યાઓ વચ્ચેથી કાંટાળી કેડી પર જવાબદારીઓનો હિમાલય સર કરવા જેવું. રાઈટ, એક્ઝેક્ટલી રાઈટ. પણ પ્રચંડ પુરુષાર્થ અને પ્રમાણિક પ્રયાસ હશે તો આપણે 5 વર્ષમાં એ કરી શકીશું જે 50 વર્ષમાં રાજ્યને પ્રાપ્ત નથી થયું. આપણી પાસે 5 પ્રચંડ શક્તિઓ છે જેની જાહેરાત હું આવતીકાલે કેબિનેટની મીટિંગમાં કરવાનો છું, કાલે સવારે. દોસ્તો, સાથીઓ, સત્તા કે મામલે મેં બિલકુલ નયા હું.
आप सब पुराने हैं, फिर भी एक बात का खुलासा करना चाहता हूं। साथियों, चौथी विशेष प्राथमिकता शिक्षण नीचे, छिवाड़ाना एक एक अभण्य शिक्षित करोज पड़ से। बीजू जेते विभाग ना मंत्री होए, मात्र मुकर्रर दिवसेज पाटनगर मा रहेबू। बाकी पोत पोताना मत विस्तार ना विकास कार्य मा लागी जबू। हमारे पास सिर्फ आम जनता के कल्याण का कार्य लेकर आइएगा। इसके साथ साथ राज्य के विकास के लिए आम लोगों की भागीदारी अनिवार्य है। इसके लिए ज्ञान, शक्ति, ऊर्जा, जल स्रोत और रक्षा की पूर्ति के आयोजन के लिए हमें आपका साथ और सहयोग चाहिए। याद रखिए, हमारी आज की यह विचारधारा कल संपूर्ण भारतवर्ष स्वीकारेगा, परंतु आ माटे एक सूत्र, एक नाद, एक नारो अने एक वाक्यता अपना सौना रोम रोम मा गुजवा दो। ए एक सूत्रता ना सथवारेज बनशे आपनु गुजरात, आगवु गुजरात। अपना गुजरात तो नाच चुका जजुआ, अपना गुजरात, आगवु गुजरात, अपना गुजरात, आगवु गुजरात। ए ए लोग बोलो 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 बोलो, ए बाबा बोल 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 बोल, अपना गुजरात, आगवु गुजरात। ए ए बोलो ने, ए बोल ने, अपना गुजरात। जोगी आजो ना, लोग कोई ना से बोल दो, अब बता धाके गए ला लोग को जे, बता हताश नहीं गया, वो बोलिस, वो बोलिस, अपनो गुजरात, है अपनो गुजरात, अपनो, अपनो, कोई ना से बोल दो। जोर, पहला हूँ बोलिस, पची तू बोल जा, हाँ? वाइब्रेंट गुजरात, धबकतू गुजरात, चेतनवंतू गुजरात, એટલે આપણું ગુજરાત, 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 આપણું ગુજરાત। अमास रात आब के उतरी शरद की नन्ही रात, पांच करोड़ प्रजा ना मुखे गूंजे एक जवाक, आपनू गुजरात, आगवू गुजरात, जय जय गरबी गुजरात, बोलो जय जय गरबी गुजरात। हो सहिया रो पुरुषा कृष्णनी साथे पार्थ, मुसीबतो ना महाभारत मा दे जो नगारे घाव, दस करोड़ जो हाथ मले तो हारे दुख न दाव, विज्ञान में करी वंदन करिए, विज्ञान ने करी वंदन करिए ऋषि कृषि निवार, आपनू गुजरात, आगवू गुजरात, आपनू गुजरात, आगवू गुजरात, जय जय
ગરબી ગુજરાત, બોલો કુંવારી સરસ્વતી ના પલટ્યા જે લેખ, નમામી દેવી નર્મદ કેરા જળનો આ અભિષેક, મોઘેરા આ મહાસંગમ માં, મોઘેરા આ મહાસંગમ માં સાધુ સંત સંગા, આપણું ગુજરાત આગવું ગુજરાત, જય જય કરવી ગુજરાત, જાતને કોમ નવાડા તોડી નાખો આજ, જમીને આ જન્મભૂમિ જોજો જાય નલાજ, અનેકતામાં એકતા દર્શન, એકતામાં એકતા દર્શન આપણી એ જ મિરાત, આપણું ગુજરાત આગવું ગુજરાત, જય જય કરવી ગુજરાત, મહેતાજી બેસો. મુખ્યમંત્રીજી, છેલ્લા 15-15 દિવસથી આપને મળવા માટે આપના ચેમ્બરની બહાર કલાકોના કલાકો સુધી હું બેસી રહું છું. હું રાજ્યના વિકાસની યોજનાઓમાં વ્યસ્ત છું. માફ કરજો મુખ્યમંત્રીજી, પણ હું પણ આપણા રાજ્યનો વિધાનસભ્ય છું, એ તો આપ જાણો છો ને? જાણું છું. અને તમે હજુ પણ આપણા પક્ષમાં જ છો એ પણ જાણું છું. મહેતા, માજી મુખ્યમંત્રીના બંગલે રોજ ચાય પીવા જાઓ છો કે પછી ક્યારેક ક્યારેક જાઓ છો? સાહેબ, માજી મુખ્યમંત્રીના બંગલે ચા પીવા જવું એ ભારતીય દંડ સંહિતા મુજબનો કોઈ ગુનો બને છે ખરો? નહીં, કોઈ ગુનો નથી, કોઈ ગુનો નથી. જેમ કે સંતાનને જન્મ આપવાનો દરેક સ્ત્રીને સ્વતંત્રતા છે, પણ ધારો કે કોઈ સ્ત્રી વગર પતિએ સંતાનને જન્મ આપે તો એના ઘરમાં મીઠાઈ ના બહેચાય. મારી વાત સમજ્યા તમે? ખેર, જવા દો. કોઈ કામ લઈને આવ્યા છો? હા, મારા વિસ્તારના પ્રશ્નો લઈને આવ્યો છું. ઘણા સંબંધિત અધિકારીઓને મેં પત્રો લખ્યા, આપને પણ ઘણા પત્રો લખ્યા, પણ હજી સુધી એનું કોઈ નિરાકરણ આવ્યું નથી. એક કામ કરો મહેતા, તમે આ ખુરશી પર બેસી જાઓ. આ બેસી જાઓ, આ બેસી જાઓ. Thank you.
બેસો બેસો મહેતા, તમારે કંઈ કહેવું છે? મુખ્યમંત્રીજી, આપ છાપા વાંચો છો? આપ ટીવી જુઓ છો? મહેતા, તમે શું કહેવા માંગો છો એ હું બરાબર સમજુ છું. જોગીની ચારે બાજુ વાહ વાહ. જોગીએ જાહેર કરેલી મોટી મોટી યોજનાઓની પ્રશંસા. અરે, જાત જાતના સમારંભોમાં જોગીનું જે નામ છે અને એની જે જાહેરાતોના મોટા મોટા હોર્ડિંગો. મંત્રીજી, ઈચ્છા તો એવી થાય છે કે તમામ હોર્ડિંગો પર કાળો કૂચડો ફેરવી દઉં. પૂછતા નથી, ગાજતા નથી, કલાકોના કલાકો સુધી બેસી રહીએ તોય મુલાકાત થતી નથી, અને કદાચ મુલાકાત થઈ જાય તો આપણી વાત કોઈ સાંભળતું નથી. કોઈ સમારંભમાં આપણી હાજરીની કોઈને તુલના નથી, કોઈ સાથે રાખતું નથી. સચિવાલયમાં તો આપણી હાલત જેમ જેલમાં પેલા કેદીઓ ભોજન પીરસાવવાની રાહ જોઈને ઉભા હોય એવી થઈ ગઈ છે. એવી મહેતા, જોગીની સંગઠન શક્તિ અને રાજ્ય પ્રત્યેની નિષ્ઠા, એની કાર્ય કરવાની પદ્ધતિ, આ એક નેશનલ લીડરને છાજે એવી છે. અરે, રાજ્યના સિદ્ધાંતોને પોથીના પંડિત બનવાને બદલે એ માણસ વ્યવહારમાં લાવ્યો છે. એની પ્રામાણિકતા, એની નિડરતા અને એની કાર્ય કરવાની જે ક્ષમતા છે, કટોકટીના સમયે એ માણસનો જે આત્મવિશ્વાસ છે, વાહ, લાજવાબ છે. અરે, એ માણસ એટલો પ્રામાણિક છે કે આ માણસ વિશે મારે હાઈ કમાન્ડમાં શું કહેવું, અરે આ માણસના કોઈ કાર્ય બાબતે કોઈ આંગળી ચીંધી શકે એમ નથી. મહેતા, આ શબ્દો મારા નથી પણ હાઈ કમાન્ડના છે. મંત્રીજી, તમે હાઈ કમાન્ડને કહો કે માણસમાં સારા ગુણ હોવા બહુ સારી વાત છે, પણ એથી કઈ સરકાર ન ચાલે. મજબૂત ટીમ જોઈએ. જ્યારે રાજ્યમાં આવી કોઈ ટીમ બનાવવામાં આવી જ નથી. મંત્રીમંડળમાં પણ માત્ર 15 સભ્યો જ છે, અને એમાં મહત્વના તો માત્ર 4 જ. આવી રીતે પક્ષ ક્યારે સફળ ન થાય, અને આવી લોકશાહી લોકો ક્યારે ચલાવે નહીં. આ રીતે નહીં ચાલે. મંત્રીજી, મારી આપને વિનંતી છે, આપ કંઈ કરો, નહીં તો પછી અમારે જ કંઈક કરવું પડશે. હલો. હા, મિસ્ટર રંગનાથન, હું વિઠ્ઠલ બોલું છું. હા, હું મુખ્યમંત્રી શ્રીના બંગલેથી રંગનાથન બોલું છું. આપ કોણ? મુખ્યમંત્રીનો ભાઈ. ભાઈ? આપના ભાઈ વિઠ્ઠલભાઈનો ફોન છે. પૂછી લો, શું કામ છે? હા વિઠ્ઠલભાઈ, આપને સાહેબનું શું કામ છે? મિસ્ટર રંગનાથન, મારે જરા અર્જન્ટ કામ છે, મોટાભાઈ સાથે વાત કરાવો ને. હાજી, સાહેબ કહે છે કે અંગત કામ છે. હા વિઠ્ઠલ, બોલ, શું કામ છે? મારી બદલી સુરતમાં થઈ છે. તમે મુખ્યમંત્રી છો, નજીકમાં બદલી કરાવી આપો તો ઠીક. તમારા એક જ ફોનથી મારું કામ પતી જશે. વિઠ્ઠલ, તું સરકારી નોકર છે. સરકાર તને સુરત નહીં, આસામ કે ઓરિસ્સા મૂકે તો ત્યાં પણ તારે જવું પડે. અને સાંભળ, હવે પછી આવા કામ માટે ક્યારે ફોન ના કરતો. નાથને મળવા જો, મારા દેશ ના રે કર્મીને જોવા જો. હે જોગી, હે હે
बोले
ને ગરવી મી રાત છે, ગરબો ગુજરાત ને ગરવી મી રાત છે, આજ સતી સાત છે ને રજવાળી રાત છે, ગરબો ગુજરાત ને ગરવી મી રાત છે, ગરબો ગુજરાત ને ગરવી મી રાત છે, જોજે તોરામાં ડ્રાઈવર ગાડી ઉભી રાખ, રંગનાથન ઉતરો, નજર સામેનું આ દૃશ્ય જુઓ, જેને આપણે જગતનો તાત કહીએ છીએ, એ ખેડૂત હળ ચલાવવાના બદલે હળે જોડાયેલો છે, સાત આઠ વર્ષની આ કુમળા ફૂલ જેવી બાળકી જેની નિર્દોષતા અને બાળપણ બંને વગર મોતે મજૂરીની મજારમાં પોડી ગઈ છે, કારણ કે પાણીના તળ ઊંડા ચાલ્યા ગયા છે, વીજળી નથી. રંગનાથન, અત્યારે જ સમય છે, ગામે ગામ ચેક ડેમ થવા જોઈએ, લોક ભાગીદારી થી જ્યોતિર્ગ્રામ યોજનાની જાહેરાત કરવી પડશે, આ કામ વીજળી વેગે થવું જોઈએ, લગન સાચી હોય તો ચમત્કાર આજે પણ બને છે. જી. ભાઈ સાચવજો, ઘાટા છે. તમે સાચવજો રંગનાથન, હું તો વર્ષો સુધી ધોળિયા રસ્તા પર ઉઘાડા પગે ગામડાઓમાં ફર્યો છું. આવો. ભણવા નથી જતી? ના. કેમ? ભણવા જાઉં તો કામ કોણ કરે? શું નામ છે તારું? શારદા. શારદા, મા સરસ્વતી સાંભળ્યું? શારદા, મા સરસ્વતી વિદ્યાનો પ્રકાશ પાથરનારી દેવી પોતે જ અભણ. શારદા, હું તારી સામે સંકલ્પ કરું છું કે ગુજરાતની કોઈ કન્યા હવે કેરવણી વગરની નહીં રહે. રામ રામ સાહેબ. રામ રામ. રામ રામ. ઓળખો છો મને? ના, પણ એટલી ખબર છે કે તમે મોટા નેતા છો, શહેરમાં અટાણું કરવા જઈએ ને સાહેબ ત્યારે તમારા મોટા મોટા ફોટા જોઈએ છીએ. કેટલા સમયથી જાતે હળ ખેંચો છો? 5-7 વર્ષ થયા સાહેબ. શું કરીએ સાહેબ, બળદ લઈએ તો બિયારણ વગરના રહી જઈએ, દર 3 વર્ષે અહીંયા દુકાળ પડે છે. ગુજરાન ચાલે એટલું પાકે છે? અમારે શું જોઈએ સાહેબ,
ડુંગળી ને રોટલો. અમારે ક્યાં બંગલા બાંધવાના છે સાહેબ, ને ક્યાં ગાડીમાં ફરવાનું છે? વિશ્વાસ રાખજે ભાઈ, એક વર્ષ પછી માત્ર તારું જ ખેતર નહીં, રાજ્યના તમામ ખેડૂત ભાઈઓના ઉજ્જળ વગડા જેવા ખેતરો હરિયાળીથી હર્યા ભર્યા થઈ જશે. જરા લાવજે તો. હા, આપો. સાહેબ ખાશો? પણ ડુંગળી ને રોટલો છે. ડુંગળી અને રોટલો? જી, એ તો મને બહુ ભાવે છે, લાવ. રોટલામાં હરી ટુકડો. વાહ ભાઈ વાહ. પ્રણામ હસુ બાપા. પ્રણામ પ્રણામ. નમો નારાયણ. ઓ બહુ સુંદર અને ભવ્ય ઉત્સવ ઉજવાયો. તમે હાજર રહ્યા હોત તો ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિની ભરપૂર મજા માણી શકત. ખેર બોલો, શું રજૂઆત કરવી છે? હું રજૂઆત કરવા નથી આવ્યો. જાણું છું નેતાજી, આપનો શિષ્ય છું હું. મને રાજકીય દીક્ષા આપનાર ગુરુ આપ છો. આપ જ્યારે રજૂઆત નથી કરતા ત્યારે શું વાત હોય છે એ હું બરાબર જાણું છું. જોગી સાહેબ, મારે તમને થોડી ખાનગી વાત કરવી છે, પણ એકાંતમાં. બોલો. માફ કરજો જોગીજી, પણ આપ જે રીતે કરોડો કરોડોની યોજનાઓ અને આ જાહેર મહોત્સવો યોજીને જે લાખો રૂપિયાનો ધુમાડો કરો છો ને, એનાથી પક્ષના અમુક લોકો અસંતોષ પામ્યા છે અને અમુક લોકો તો નારાજ છે. પક્ષમાં નહીં નેતાજી, પક્ષમાંના અમુક ચોક્કસ સભ્યો નારાજ છે. રહી વાત યોજનાઓની, તો મેં નહીં, ગુજરાત સરકારે જે જે યોજનાઓ જાહેર કરી છે એના પરિણામોની શરૂઆત થઈ ચૂકી છે. રહી વાત મહોત્સવની, તો નેતાજી, ઉત્સવ ગમે તે હોય, ધાર્મિક હોય, ધંધાકીય હોય, રાજકીય હોય કે રાષ્ટ્રીય હોય, એ ઉજવાશે જ, કારણ કે આ ઇવેન્ટ મેનેજમેન્ટ છે. એટલે તમને બધાને આ મહોત્સવમાં પ્રજાનું ઉમંગ, ઉત્સાહ, હર્ષ ન દેખાયા? આ ઉત્સવમાં સામેલ ઉદ્યોગપતિઓ અબજો ખરબો રૂપિયાનું મૂડી રોકાણ ગુજરાતમાં કરવા તૈયાર થયા, એ આપને ન દેખાયું? એનાથી હજારો લાખો માણસોના ભૂખ્યા પેટ સુધી પહોંચનારી રોજી રોટી ન દેખાઈ? કદાચ તમને જાણ ન હોય તો કહી દઉં, સમગ્ર ભારતમાં આ વર્ષે ગુજરાતે સૌથી ઊંચો વિકાસ દર હાંસલ કર્યો છે. એટલું જ નહીં, આ વર્ષે ગુજરાતની માથા દીઠ આવક 10.4% વધી છે. એટલે તો ઇન્ડિયામાં તમને ચીફ મિનિસ્ટર નંબર 1 નો એવોર્ડ આપ્યો છે. હા,
મને આ એવોર્ડ મળ્યો છે, પણ એમાં ગૌરવ સમગ્ર ગુજરાતનું છે. થોડા સવાલ મારે તમને પૂછવા છે. પાણીના અભાવે ખેતરોમાં ઉભો મોલ સુકાતો હોય, ખેડૂતોના હોઠે આવેલો કોળિયો પાણીના અભાવે છીનવાઈ જતો હોય, ત્યારે એમને વીજળી આપવી એ શું ગુણ છે? વીજ ચોરો સામે કડક હાથે કામ લેવાની સરકારને સત્તા નથી? સાબરમતી સરસ્વતી નદીઓમાં પાણી વહાવીને ગુજરાતને પાણીદાર બનાવ્યું એ શું અપરાધ છે? ખેડૂતોના પાકને બીમાનું સંરક્ષણ આપ્યું એ શું કાયદા વિરુદ્ધ છે? એક વાત સાંભળી લો નેતાજી, ગુજરાતના 18,000 ગામડાઓને રસ્તાઓનું નેટવર્ક મળશે તો જ ત્યાં વિકાસ યોજનાઓ પહોંચશે, તો જ શહેરો પરનું ભારણ ઘટશે અને તો જ વિકાસમાં અસંતુલા ઘટશે. હું લોહ પુરુષ નથી, બનવા માંગતો પણ નથી, હું વિકાસ પુરુષ છું અને એ જ રહેવા માંગુ છું. જોગીજી, મને એમ લાગે છે કે મારી વાત હું તમને સમજાવી નહીં શકું. મારે સમજવું પણ નથી. તમારા બંગલે છાસવારે જે 40-50 સભ્યો એકઠા થાય છે, એમાં અર્ધા તો મારા ઇન્ફોર્મર છે. જોગીજી, બીજું તો હું તમને શું કહું, પણ એક વાત કહું છું, એ જરા ધ્યાનથી સાંભળી લ્યો. જોગીજી, તમારી જીભ પર થોડી મીઠાશ રાખો, અને સત્ય તો મીઠાશથી પણ બોલી શકાય છે. યો ત્યારે જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી ગુજરાત. યાર કમલ, છાપુ છોડ, તારું શેર બજાર તેજીમાં છે ને તેજીમાં જ રહેવાનું છે. અરે યાર, શેર બજાર નહીં, સરકાર વિશે વાંચું છું. સરકાર આમ જો તો ખરો, જોગી એ તો કમાલ કરી નાખી. એવોર્ડ પર એવોર્ડ મેળવે છે. આંતરરાષ્ટ્રીય સાક્ષરતા એવોર્ડ, ગોલ્ડન એવોર્ડ, વર્લ્ડ બેંક નો ગ્રીન એવોર્ડ, મોસ્ટ ઇકોનોમિક ફ્રીડમ નો એવોર્ડ અને યુનેસ્કો એશિયન પેસિફિક હેરિટેજ એવોર્ડ, ઇન્ડિયા ટ્રેડ એક્સેલન્સ એવોર્ડ, ઈ ગવર્નન્સ ના 3-3 એવોર્ડ અને બસ યાર, હવે બંધ કર. કથા પુરાણ નકરો દંભ છે, નકરો દેખાવ છે. એ તો ઠીક છે કે અત્યારે અસંતુષ્ટ માણસો દબાયેલા છે, બાકી ભડકો થવાનો અને ભંગાણ પડવાનું એ વાત નક્કી છે. દીકરો, સ્થિર પાણીમાં તરવું બહુ સરળ છે, પણ વિરોધના મોજાઓની થપ્પાટો ખાઈને સામા પૂરે તરે, એટલું જ નહીં પાર ઉતારે, એ સાચો સુકાની. એ જે હોય, પણ આ જોગીએ એને તો કાયપલટ કરી નાખી આખા ગુજરાતની, એ તો હકીકત છે. આ માણસ નોન કરપ્ટેડ છે અને મેઘાવી છે. આ વાતનો એમના વિરોધીઓ પણ સ્વીકાર કરે છે. તો પણ આ માણસની કાર્યશૈલી, હું પણ કોઈના કહેવાથી કોઈના પર વિશ્વાસ ન મૂકવાનો સ્વભાવ, ગમે તેને અપમાનિત હડદૂત કરવાની ટેવ, બધું એમની વિરુદ્ધમાં જાય છે. અરે કમલ, તું આ જોગીને રાજ્યનો સિંહ માને છે, હૃદય સમ્રાટ માને છે, ફાસિસ્ટ માને છે, પણ હું તો એને સરમુખ હથિયાર, અભિમાની અને ઉપદેશક, અરે હું તો એને હિટલર માનું છું, હિટલર. રેલગાડી, 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 રેલગાડી.
વેલકમ ટુ ગુજરાત. મૂરી રોકાણ અર્થે આવેલા આપ સૌ મહેમાનોનું હું મારી 5 કરોડ પ્રજાવતી અભિવાદન કરું છું. હરણ ફાડે વિકાસ સાધી રહેલા ગુજરાતમાં વેપારની વિશાળ તકો છે. હું હંમેશા મારા સાથી મિત્રોને કહું છું કે વિકાસની સાથે સાથે આર્થિક સ્થિરતા અને સંપન્નતા માટે આપણું રાજ્ય વિદેશી રોકાણકારો માટે સર્વાંગી સાનુકૂળ પુરવાર થાય એ માટેની પ્રતિબદ્ધતા એ આપણું પ્રથમ કર્તવ્ય અને રાજધર્મ હોવો ઘટે. ફોર ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ઇકોનોમિકલ ગ્રોથ Our state must provide all the facilities to all the national and international investors. કહેવાનો મતલબ ગુજરાતની સમૃદ્ધિ એ આપણા સર્વાંગી સહયોગનું સુફલામ પરિણામ બની રહે એ જ અભિલાષા. Thank you all. Anything more? Yes, I have something to say. Sir, for myself and all my colleagues here today, I would like to say to respect the CM that we're pleased to invest the amount for the entire progress of the state as you've mentioned here too. Thank you. Thanks. Hey Ma Narmade Sarvade Gujarat ne Garvade. Hey Kavli. તારે નાસ્તો કરવો કે? મને ખબર જ હતી બાપુ, આ તને આજે એટલો નાસ્તો કરાવું ને કે તને ગોટે ગોટા થઈ જાય. આવ, આજ તો તને એવો જ નાસ્તો કરાવો હે. લેને જલ્દી. અરે લવસુ કે? ઉતાવળ કરી કરે તું તો. એ બાપુ, હું તમને એમ પૂછવા કરું કે આ ગોટાનો શું ભાવ રાખે છે? 100 રૂપિયા 100 ગ્રામ. 100 રૂપિયાની વાત કર્યા તો? 100 રૂપિયા? અલે ભાઈ 100 નહીં 6. 6 રૂપિયા. આપણને કે અંગ્રેજીમાં બોલે છે. હું તો કોન્ટ્રાક્ટર છું બાપુ. હા તો બાપુ, આ અને આ સટણીનો ભાવ રાખ્યો છે? સટણી મફત. મફત? આ બાપુ તો પછી સટણી એકલી આપી દો તમે. ના ભાઈ, ચટણી મફત ન મળે, આ લેવા પડે. એ વસંત ભાળને આ શું છે? અરે બાપુ, આ તો કઈક નવી આઈટમ લાગે છે. આ શું છે બાપુ? આ બટાકા વડા છે. બટાકા વડું? વલસાઈ, મારે આ બટાકું વડું જ ખાવું છે. ગાંડી, તું કેને મારે ખવડાવવું પડે ને. મારી કવલી? બાપુ, તમે એમ કરો, બે ટનાટન બટાકા વડાની પ્લેટ અમારા ટેબલ પર આપો બાપુ. હા, આપી દઉં ને. આઈને ખુશ થઈ જાઓ. આ તો હાવ પણ તેમ સભે. હું કોણ? વરસાઈ, સરકારી કોન્ટ્રાક્ટર. બેહો તારો, બેહો. અરે મારી કવલી, તું હું બટાકા વડા કે? હું તો તને ગોટે ગોટા ખવડાવી નાખું. વરસાંગ, બટાકા વડા તો મને બહુ જ ભાવે. હું કોણ? વરસાંગ, સરકારી કોન્ટ્રાક્ટર. બટાકા વડું હે. જખાને જખાને શું જોયા કરે છે? આજે લોકો દિવેલ ગણું નાખે એમ લાગે છે. એ કવલી, આ તારી રાબ કાઢું, હું થોડો ગોટર છેડ્યો. પાછો હું વિચારવા બેઠા છો. આ હું તને એમ પૂછવા કરું કે આ બટાકા વાળા મે રાબ કાઢું, હાથો ની મળે, ટાકો ની મળે, તો આ બટાકું ઘાલ્યું કેમ? કેમ તને કઈ સમજણ પડી? ના. તને કાથી સમજણ પડે? તું તો ભણેલી થમસપ જ ની મળે, અબ્બડ થમસપ હે.
એક થમ્સ અપ આલો બાપુ. પત્રકાર મિત્રો, આજ સુધીમાં આપણે અવારનવાર મળ્યા છીએ, પણ આજની આ પત્રકાર પરિષદ અનોખી છે. આજે મારે મારી જાતને અને મારી સરકારને તમારા હાથમાં સોંપવી છે, કારણ કે સાચો પત્રકાર એ પ્રજાનું પ્રતિબિંબ છે. મારે તમારા મંતવ્યો જાણવા છે. છે શરમ કે ડર વગર અને વિશ્વાસ રાખજો મિત્રો, મારી સરકાર ની પ્રશંસા કરતા મને ટીકા મધુ ગમશે. આજે હું સામે ચાલીને મારા પર, મારી સરકાર પર પ્રહારો કરવાની તક આપું છું. મિસ્ટર વ્યાસ, પહેલો વારો તમારો. મારે એક વાત પૂછવી છે મુખ્યમંત્રીજી. બોલો. તમારી ટીકા કરોડો ગુજરાતી જનતાના અપમાનમાં ખપવા નહીં દેવાય. તમારી ટીકાને ગુજરાતના ગૌરવની હાનિ તો નહીં ગણાવાય ને? ના, કોઈ એવો ડર ન રાખો. હું કબીરની જેમ નિંદકને નજીક રાખવામાં માનું છું. મુખ્યમંત્રીજી, સરકારની સિદ્ધિઓ સુવર્ણની થાળી સમાન છે, પરંતુ એમાં લોઢાની મેક છે. આજે પણ આદિવાસી વિસ્તારની છોકરીઓ શાળાએ જતી નથી, કારણ કે આપના કન્યા કેળવણીના રથના અજવાળા ત્યાં સુધી પહોંચ્યા જ નથી. ક્યાંક શાળાઓ નથી તો ક્યાંક શિક્ષક નથી, અને જ્યાં બંને છે ત્યાં શાળાએ જવાની સ્થિતિ નથી. રંગનાથન, આ વાતની નોંધ કરો. મુખ્યમંત્રીજી, રાજ્યની તમામ કોમને પોતાની સુરક્ષાનો અહેસાસ થાય એ માટે નક્કર પગલાં લેવાય એ જરૂરી છે. મુખ્યમંત્રીજી, રાજકારણી તરીકે તમે શ્રેષ્ઠ છો. તમને તમારી ભૂલો સુધારતા પણ આવડે છે, તમારા હરીફોને કઈ રીતે માફ કરવા એ પણ તમને સારી રીતે આવડે છે, પરંતુ મીડિયાના મત પ્રમાણે આપ યુબ્રિસ છો. યુબ્રિસનો અર્થ આપ જાણો છો? હા, પોતે જ બધા પ્રશ્નો સમજી શકે છે અને બધાનું નિરાકરણ કરવા, બધા પરિબળોને મેનેજ કરવા શક્તિમાન છે એવી મનોગ્રંથિ એટલે હ્યુબ્રિસ. મુખ્યમંત્રીજી, મીડિયા માને છે કે તમારા તમામ વિકાસો અને તમામ વિજયો તમારા નામે ચડે છે, પણ તેના બદલે તમારા પક્ષના નામે ચડવા જોઈએ. મારે એક સવાલ નંદિની બેનને પૂછવો છે. જરૂર પૂછો. નંદિની બેન, તમે મુખ્યમંત્રીજીના નજીકના સાથી છો. તેઓ હાઈલી ઇગોઇસ્ટિક છે, સેલ્ફ સ્ટાન્ડર્ડ છે. જોકે આ કોઈ એબનોર્મલ વાત નથી, પરંતુ એમના ધારે મુજબનું પરિણામ ન આવે અને એમનો ઈગો હર્ટ થાય ત્યારે તેમની ભાષા બદલાઈ જાય છે. મુખ્યમંત્રીજી જરા પણ નમ્ર નથી, એના વિશે આપનું શું કહેવું છે? જે બોલો એ સાચું બોલ્યો, કોઈ શે શરમ વગર. હા, હું સ્વીકાર કરું છું કે મુખ્યમંત્રીજી નોખી માટીને માનવી છે. એ નમ્ર નથી, એ નિરાભિમાની પણ નથી. સમર્થ શાસક નમ્ર નથી હોતા, પરાક્રમી મનુષ્યનું પ્રચંડ સંકલ્પ બળ એને નિરાભિમાની થતા રોકે છે. અરે, દુર્યોધન સાથે કામ પાડનારા કૃષ્ણ નમ્ર ન બની શક્યા, ધનંજય સાથે કામ પાડનારા વિષ્ણુગુપ્ત ચાણક્ય નમ્ર ન બની શક્યા. સરદાર વલ્લભભાઈ પટેલ સમર્થ શાસક હતા, પણ એ નમ્ર ન બની શક્યા. સમર્થ શાસક પાસે નમ્રતાની આશા ન રાખવી જોઈએ. અરે, જે શાસકની આંખમાં કરડાકી ન હોય ને, એને સરકારી અમલદારો ઘોડીને પી જતા હોય છે. જય જય ગરવી ગુજરાત. કા મહેતા,
કેમ રહ્યું? સાહેબ, આપણી એકમાત્ર છેલ્લી આશાનું આજે નામો નંખાઈ ગયું. એટલે આજ સુધી આ મીડિયા આ માણસની વિરુદ્ધ હતું, જેનાથી અમારા જેવા અસંતુષ્ટોને બળ મળતું હતું. પરંતુ આ માણસે અનોખી પત્રકાર પરિષદ યોજીને પોતાની જાતને દાવ પર મૂકી દીધી અને એમાં આ માણસ જીતી ગયો. આજ સુધી આપ ખુદ સરમુખત્યાર જેવા વિશેષણોથી નવાજનારું આ મીડિયા આવતીકાલથી આ માણસના ગુણગાન ગાતું થઈ જશે. સાચી વાત છે મહેતા, પણ તમે જાણો છો કે આવી અનોખી પત્રકાર પરિષદ યોજવાની આ સલાહ મુખ્યમંત્રીને આપી કોણે? ના સાહેબ, ના. રંગનાથને? હે, આટલું જ નથી મહેતા, આ બધા જ રોગનું મૂળ જો કોઈ હોય તો એ રંગનાથન છે. ને મહેતા, ખાલી ડાળું કાપવાથી એના મૂળનો નાશ ન થાય, એને તો જડ મૂળમાંથી ઘા કરવા જોઈએ. એટલે એટલે મહેતા, એવું છે ને કે આ માણસને જો તમારે ખતમ કરવો હોય તો બંદૂક આપણી, નિશાન આપણે તાકવાનું, પણ ખભો બીજાનો, એટલે ખભો દીદીનો. દીદી એટલે દલસુખ દસાણીયા. એમની વિચારધારા ઘણી કમાલની છે. સાચી વાત છે. દુષ્યંત, કેમ લાગ્યું? ઘણું જ ખરાબ. ઘણા લાંબા સમય પછી મિત્ર નારાયણને મળવા આવ્યો. મિત્ર મળ્યો? ના, મુખ્યમંત્રી નમો નારાયણ જોગી મળ્યા. નારાયણ, હું સવારથી તારી સાથે છું અને હું જોયા કરું છું કે નારાયણના હૃદયમાં જીવતો ધબકતો પેલો કવિ ક્યાંક મરી ગયો છે, અથવા સત્તાના સિંહાસનની નીચે કચડાઈ ગયો છે. ના દુષ્યંત, એ કવિ મર્યો પણ નથી અને કચડાયો પણ નથી. આજ પણ અપાર ભીડ વચ્ચે અનોખી એકલતાની આંગળી મેં છોડી નથી. દુષ્યંત, કવિ કભી નહીં મરતો.